Bhakt Gora Kumbhar. થાક મેલ બની પગ પર ઉતર્યો છે. ભગત કેટલું બધું કામ કરે છે, આખો દી માટીને માં બનાવી એનો ખોળો ખૂંદે છે. મેં કાક જોયું. હું જોયું? કૃષ્ણનું મૃત્યુ. એટલે તમે કૃષ્ણના મૃત્યુના સાક્ષી બન્યા, એમ જ ને? હવે તો મારો શુરાય ભગતની હારે હારે કેટલું બધું કામ કરતો થઈ ગયો છે. મારા બંને દીકરાઓ આ ઉંમરમાં કેટલા સમજણા થઈ ગયા છે. હે બેટા, હું થયું? કોઈ ખરાબ સપનું જોયું? બૂમ કામ પાડી? હા ગોરાએ, એવું તો હું જોયું હશે કે આટલો બધો ડરી ગયો. હે બેટા, હું તારી હારે જ છું. હા તું ડર નહીં, હું અહીંયા છું. હાલ હોઈ જા, હું તને હોવડાવું. હાલ જગડુશા, આ છે મારું લક્ષ્ય અને તમારો બદલો. આ છે ગોરાનું ખોરડું. જગડુશા, અંદર જાઓ, ઝટ તમારું કામ પતાવો અને તમારા બદલાની આગને ઠારો. આ ખોરડું જોઈને હવે એમાં ઘી હોમાયું છે, એમાં ગોરાનું લોહી પડશે ને ત્યારે જે શાંત થશે.
યશોદા પારનું છુલાવે ચાંદલિયા આયવા ને તારલિયા આયવા આંખોમાં મીઠા મીઠા સપના હોવાયવા લાલને નિંદરુનો ટાણે કોણ હશે દેવી હું જોઉં છું ભગત જરા હાચવીને હાચવી તો હરી દેવી તમે બાળકોને સંભાળો હું જોઉં છું અરે કૃષ્ણ અરે કૃષ્ણ કોણ છો તમે અરે હું તમારો ગુનેગાર છું મારા ગુનાઓની માફી માંગુ છું પણ બા પહેલા તમે તમારી ઓળખાણ તો દો ઉભા થાવ ભગત તમે હમણાં ને હમણાં મહારાજ ને જાણ કરો કરી જો ભગત તમારા મનને જે ગમે એ કરી દો અને સજામાં મોત આપશો ને તો હસ્તે મળે સ્વીકારી લઈશ બસ મને માફ કરી દો મને આ તમારા ગોરાના લીધે જીવનનો સાચો માર્ગ મળ્યો છે મારા પાપી અને અંધકારમય જીવનમાં તમારા ગોરાએ સમજણનું અજવાળું પાથર્યું છે મેં તમારા દીકરાને તકલીફો આપવાના બહુ પ્રયત્નો કર્યા મને માફ કરી દો મને એનો બદલો ભગવાને આપી દીધો મારા હાથ ના કર્યા હૈયે વાગ્યા એને આપેલી તકલીફ મને કોડ સ્વરૂપે મારા શરીરે ફૂટી નીકળી તું અહીંયા હું કામ આવ્યો છે તરસ્યો કુવા પાસે કેમ આવે બેન અરે ગોરા અને બીજા બાળકોની હારે કરેલા વર્તનની સજા રૂપે આ કોડ નીકળ્યા છે મારું અંદર લૂંટાઈ ગયું ભગત મારું જીવન નરક બની ગયું મારી પીડાનો એક જ ઉપાય છે તમારા ગોરાની સેવા તમારા ગોરાની સેવા કરીને મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે ના અમારે એવું કાંઈ નથી કરવું તમે અહીંથી વયા જાઓ અરે આવું ન કહો હું ક્યાંય નહીં રહ્યો મને આશરો આપો ભગત તમે અહીંથી એને કાઢો છો કે પછી હું જ મોં પાડીને ગામવાળાઓને ભેગા કરું જુઓ ભાઈ ના 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 પાડશો ભગત એ તો મારે આ નરક હારે જીવવું પડશે અને મોહત પણ વાલી લાગે ને એવું જીવન જીવી રહ્યો છું ને ઠામ છે ને ઠેકાણા આ રઝળતા પાપીને પુણ્યના માર્ગે જવું છે આંગળી ચીંધાનું પુણ્ય મળશે ભગત મેં એવું સાંભળ્યું છે તમારા ઘરે આવેલો ભિખારી પણ ખાલી હાથે નથી જતો ભિખારી ને ડાકુમાં ફરક હોય ભાઈ વયા જવા એથી ભગત મને આ કષ્ટમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે કોરાની સેવા મને સેવા કરવાનો લાભ આપો ભગત મને માફ કરી દો અને પ્રાયશ્ચિત કરવાનો માર્ગ મારી પાસેથી ન છીનવી લો ઠીક છે બા ઠીક છે તમને જે લગ્ન તમારી પીડામાંથી મુક્તિ ન મળે ને એ લગ્ન તમે આઈ જ રોકાજો ઠીક છે ભગત આ ડાકુ છે કઈ નો કરવાનો કરી બેહે તો દેવી અમના શબ્દોમાં છે ને બદલાવની ભાવના હશે પણ એના મનમાં બદલાની ભાવના હશે તો એ હરી જોઈ લેશે તારી સેનું છે ને ગળો માપવા ન જવાય
અમને આપણી પાસે આશરો માંગો છે, આપણાથી જાકારો ન દેવાય. જેવું સાંભળ્યું તું એવું જ ખોરડું છે આ. ઘર નહીં પણ મંદિર છે, મંદિર. હું કઈ રીતે તમારો પાડ માનું? ગોરા, મારા માથે હાથ મૂકી દે એકવાર. નહીં, જો સમજાવી દઉં છું એકવાર. ભગતે તને આ ઘરમાં રહેવાની હા પાડી છે, પણ ગોરાની પાસે ન આવતો નહીં તો મારાથી તને હરીએ નહીં બચાવી શકે. લે, ઉમર તારી હદ છે ને એને તું નોડો આવતો. જા, જઈને આંગણામાં જઈને હુઈ જા. બેન, જેમ કહો તેમ. અરે કૃષ્ણ, આ ડાકુ ઓછો ને કોઈ નાટકનો કલાકાર વધારે લાગે છે. બગલા, આ વખતે સ્વયં સફળતા રસ્તો શોધતી આપણી પાસે આવશે. સફળતાને રસ્તો મળશે ખરો પૂજારી બાપા? રમૂજ રમૂજ. શ્રી હરિ, નમો નારાયણાય. શું થયું નાથ? ગોરાના ઘરમાં ઉંદરે પ્રવેશ કર્યો છે. હું કઈ સમજી નહીં નાથ. ઉંદર ભલે કદમાં નાનો હોય પણ નુકસાન બહુ મોટું કરે છે. ઊભો પાક હોય કે દિવાલ, બધું જ અંદરથી નષ્ટ કરી નાખે છે. એટલે એનાથી ચેતીને રહેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે સમજી. નાથ, તમે ગોરાને અંદેશો આપો કે એ ઉંદરથી ચેતી જાય. આ વખતે ગોરાએ નહીં પણ ઉંદરે ચેતવાનું છે, કારણ કે સમય એણે ખોટો પસંદ કર્યો છે. એટલે? હા, સમય. ગણેશ ચોથ આવી રહી છે, વિઘ્નહર્તાના આગમનનો સમય. શ્રી ગણેશ વિઘ્નેશ્વર છે, પુણ્યશાળીને સુખ આપે છે અને પાપીઓને સદબુદ્ધિ આપીને સાચા માર્ગે દોરે છે. અને આવા ઉંદર વૃત્તિવાળા મનુષ્યોને સજા પણ આપે છે. ઉંદર અને સર્પ બંને એ ચેતી જવાનો સમય આવી ગયો છે, કારણ કે વિનાયક ગણેશ ઉંદરને વાહન બનાવી શકે છે અને ઝેરી સર્પને વશમાં પણ કરી શકે છે. રુકમણી, મારા માટે લાવેલા લાડુ મને નહીં આપો? ક્યાં ગયો લાડુ? તમે કોઈ લીલા કરી નાથ? મેં કોઈ લીલા નથી કરી, પરંતુ આગમન થઈ રહ્યું છે દુંદાળા મહારાજનું. અને એમનું આગમન એટલે સર્વનું કલ્યાણ,
અને કલ્યાણની શરૂઆત એ લાડુથી જ કરે છે. સૃષ્ટિ પર હવે લાડુ એક જ જગ્યાએ જશે, વક્રતુંડના પેટમાં. જાણે લાડુ પર ફક્ત એમનો જ અધિકાર હોય એમ લાગશે હવે. વિઘ્નેશ્વર લાડુ તો થઈ ગયા, બસ હવે થાળ લઈ આવો, પછી ગણપતિ દાદાને ધરાવીશ. લાડુ ક્યાં ગયો? ચોરેલો લાડુ ચોરાઈ ગયો કે પછી હું ખાઈ ગયો ને મને જ ખબર ના પડી? કૃષ્ણ પિંગાક્ષ, ગણેશ, વિઘ્નેશ્વર, વિનાયક, વક્રતુંડ, એકદંત, ગજાનંદ, વિઘ્નહર્તા ગણેશજીના અનેક નામો છે અને દરેક નામમાં એમના ગુણોનો સમાવેશ થયેલો છે. આમ તો ગજાનંદ એ શુભ કાર્યમાં સર્વદા સુખ આપવાવાળા દેવ છે. એમનું નામ માત્ર લેવાથી જ દરેક વિઘ્નો દૂર થઈ જાય છે એવા દેવ છે. છતાંય શાસ્ત્રોમાં એમના અનેક નામોનો ઉલ્લેખ છે અને એમાંનું જ એક નામ છે કૃષ્ણ પિંગાક્ષ. આ નામ પાછળ એમના માટેનો ઉત્તમ ભાવ રહેલો છે. કૃષ્ણ પિંગાક્ષ એટલે જેની આંખોમાં એક અલૌકિક ઉર્જા રહેલી છે, જેની આંખોમાંથી સતત અવિરત પ્રેમ, દયા અને કરુણા વહે છે અને એની અંદર એના ભક્તોને તરબોળ કરીને સદાય સુખ અને સમૃદ્ધિ આપે છે એવા દેવ એટલે કૃષ્ણ પિંગાક્ષ. જય શ્રી કૃષ્ણ પિંગાક્ષ મહારાજ.